વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતા હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંમેલન બોલાવ્યું છે અને આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રી હાજર આપશે તો આ સંમેલનમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે અને સ્થાનિક ઉમેદવારની માંગ અંગે પણ કાર્યકર્તાઓ પ્રદેશ નેતાઓને રજૂઆત કરશે અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંમેલન બોલાવ્યું અને આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રી હાજરી આપશે વધુ વિગત સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી છે કોંગ્રેસે એક સંમેલન બોલાવ્યું છે ખાસ કરી કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે આ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થશે કોંગ્રેસના બંને જે ધારાસભ્યો હતા અને દગાખોરી કોંગ્રેસ સાથે કરી છે એવા ધવલસિંહ ઝાલા અને જે અલ્પેશ ઠાકોર છે એ બંનેને સબક શીખવવા માટેની તૈયારીઓ અથવા તો એમની જે ચૂંટણી આવી રહી છે પેટા ચૂંટણી એ બંને વિધાનસભા અને એ સિવાયની સાતથી આઠ બેઠકો માટે એના માટેની તૈયારીઓ કોંગ્રેસે શરૂઆત કરી દીધી છે એની શરૂઆત આજ બાયડથી કરવામાં આવી છે અને બાયડની અંદર કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું છે જે આ પ્રદેશના જે પ્રદેશ અધ્યક્ષ એ સહિતના સ્થાનિક તમામ જે હોદ્દેદારો છે એમને પણ બોલાવવામાં આવ્યા છે કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરવામાં આવશે અને એ જ મુદ્દો લઈને કોંગ્રેસ જઈ રહી છે કે કોંગ્રેસના મેન્ડેટ પર આ સભ્યો જીત્યા હતા અને પક્ષ સાથે ગદ્દી કરી છે અને પક્ષ સાથે ગદારી કરનારને સબક શીખવવો જરૂરી છે અને આ જ મુદ્દાઓ લઈને ના માત્ર બહારની અંદર પરંતુ એ સિવાય જે રાધનપુર વિધાનસભા બેઠક છે ત્યાં પણ કોંગ્રેસ આગામી સમયની અંદર જનાર છે તમામ ધારાસભ્યોને આજુબાજુના જે ધારાસભ્યો છે એ વિસ્તારના એમને આદેશ આપવામાં આવ્યા છે આ સિવાય પ્રદેશના જે હોદ્દેદારો છે અને સ્થાનિક જિલ્લાના હોદ્દેદારો છે એ તમામ લોકોને અત્યારે હાલથી જ આદેશ આપી દેવામાં આવ્યા છે કે આ પેટા ચૂંટણી છે એના માટેની તૈયારીઓની અંદર કોંગ્રેસ અત્યારે હાલથી જ લાગી જાય કારણ કે એ બંને બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અગાઉ જીત્યું હતું અને હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આગામી સમયની અંદર આવી રહી છે ત્યારે આ બંને દગાખોર ધારાસભ્યોને સબક શીખવવો ખૂબ જ જરૂરી છે અને એ સબક શીખવવા માટે જ અત્યારે હાલથી જ એની તૈયારીઓ છે એની શરૂઆત કોંગ્રેસે કરી દીધી છે આ સિવાય બીજી જે બેઠકો લગભગ છ વિધાનસભા બેઠકો એવી છે કે જેના પર આગામી સમયની અંદર પેટા ચૂંટણી આવનાર છે અને એના માટે એ તમામના હુદ્દેદારો સાથે અગાઉ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બેઠક કરી હતી અને આ સિવાય એની જે ચાહે એ પ્રભારી નિમવાની વાત હોય અથવા તો એ તૈયારીઓ અંગેની જે તમામ જગ્યાઓ પર આદેશ આપી દેવામાં આવ્યા છે કે પેટા ચૂંટણીની તૈયારીઓની અંદર કોંગ્રેસ અત્યાર હાલથી જ લાગી જાય કારણ કે રાજ્યની અંદર સાત થી આઠ વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં પેટા ચૂંટણી આવી રહી છે જો રાધનપુરની વાત કરવામાં આવે તો ત્યાં અલ્પેશ ઠાકોર ને હરાવવા માટે જગદીશ ઠાકોરની જવાબદારી હોય કે પછી સંગઠનને મજબૂત કરવાની જવાબદારી હોય એ તમામ આપી દેવામાં આવ્યા છે આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો જે બાર ધારાસભ્ય રાજીનામું આપતા બેઠક ખાલી પડી છે ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે રાજીનામું આપ્યું છે અને હવે ત્યાં પેટા ચૂંટણી થવાની છે કોંગ્રેસ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે એક સંમેલન બોલાવવામાં આવ્યું છે અમિત ચાવડા અને મધુસુદન મિસ્ત્રી પણ આ સંમેલનમાં હાજર રહેશે